देशना घणा बधा एवा दिग्गज उद्योगपतिओ छे के जेओ आजे एवी उमरना पड़ावे पहोंच्या छे के एमणे जे नवी पेढ़ीने कमान सोंपवी पड़े एवुं छे। नमस्कार दर्शक मित्रों, आजे तमारी साथे एक एवी वात करवी छे के देशना घणा बधा एवा दिग्गज उद्योगपतिओ छे के जेओ आजे एवी उमरना पड़ावे पहोंच्या छे के एमणे जे नवी पेढ़ीने कमान सोंपवी पड़े एवुं छे, तो एना विषे तमारी साथे वात करीशुं। मारुं नाम छे राजेश शाह अने तमे जोई रह्या छो खबर छे .com। दर्शक मित्रों, संपत्ति कमावी भेगी करवी એનું પણ એક મોટું ટેન્શન હોય છે, કારણ કે નવી પેઢીમાં જો બે સંતાન હોય, ત્રણ સંતાન હોય, તો એના વેચવાની અંદર એ વેચણી કરવામાં ભારે મુશ્કેલી પડે છે અને ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થાય છે। એનો એક દાખલો આખી દુનિયા જાણે છે કે જ્યારે વર્ષ 2002માં ધીરુભાઈ અંબાણીનું અવસાન થયું ત્યારે એમના બે પુત્ર મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે વિખવાદ ઊભો થયો અને 2005ની અંદર સંપત્તિ વહેંચણીનું નક્કી કરવામાં આવ્યું ત્યારે ધીરુભાઈના પત્ની કોકિલાબેને એટલી બધી મગજમારી અને માથાપટ્ટી કરવી પડી હતી કે જાણીતા કથાકાર મોરારી બાપુ છે, રમેશભાઈ ઓઝા છે, તે વખતના ICICI બેંકના ચેરમેન છે, એવા ઘણા બધા લોકોએ મધ્યસ્થી કરવી પડી હતી અને કેટલી પડોજણ પછી આખરે બંને ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણી થઈ શકી હતી। આ વાતની મુકેશ અંબાણીને સારી રીતના ખબર છે, એટલે આપણે શરૂઆત કરીએ મુકેશ અંબાણીથી। મુકેશ અંબાણીની ઉંમર અત્યારે 65 છે અને એમની માર્કેટ કેપ છે 16 લાખ કરોડ રૂપિયાનું। મુકેશ અંબાણીએ અગમચેતી વાપરીને પહેલેથી જ એમના જે ત્રણ સંતાનો છે, આકાશ, ઈશા અને અનંત, આ ત્રણેયને પહેલેથી જવાબદારી સોંપવાનું શરૂ કરી દીધું છે। હમણાં તાજેતરની જ વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની જ્યારે AGM મળી ત્યારે રિલાયન્સના બોર્ડમાં આકાશ, અનંત અને ઈશાને સમાવવામાં આવ્યા, પણ એ ઉપરાંત પણ પહેલેથી આકાશને જીઓની જવાબદારી સોંપવામાં આવી છે, ઈશા અંબાણીને રિટેલની જવાબદારી સોંપવામાં આવી છે અને અનંત અંબાણીને ગ્રીન એનર્જી કે એવા બધા બીજા સેક્ટરોની જવાબદારી સોંપવામાં આવી છે મુકેશ અંબાણી હજુ કાર્યરત જ છે, બધી બાબતોની દેખરેખ રાખે છે, પરંતુ ભવિષ્યમાં કોઈ ઝઘડા ઊભા નહીં થાય એટલે એમણે પહેલેથી એમના સંતાનોને જવાબદારી સોંપી દીધી છે। બીજા એક ઉદ્યોગકારની વાત કરીએ તો કોટક મહિન્દ્ર બેંકના સ્થાપક ઉદય કોટકની વાત કરીએ, એમની ઉંમર છે 64 વર્ષ અને એમનું માર્કેટ કેપ છે 3.5 લાખ કરોડ રૂપિયા। હમણાં થોડા દિવસ પહેલાં જ ઉદય કોટકે MD અને CEO તરીકે રાજીનામું આપ્યું, જો કે એમના સંતાન છે અજય કોટક, એમને જવાબદારી સોંપવી કે નહીં સોંપવી એ બોર્ડ નક્કી કરશે અને ઉદય કોટકના એક બીજા પુત્ર છે ધવલ, એ હજુ ગયા વર્ષે જ કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરીને આવ્યા છે, એટલે અત્યારે બોર્ડ કામ ચલાવે છે, ઉદય કોટકના પુત્રને હજુ જવાબદારી સોંપવામાં આવી નથી। બીજા એક ઉદ્યોગકારની વાત કરીએ, ઓટોમોબાઈલ્સના જાયન્ટ તરીકે ઓળખાય છે આનંદ મહિન્દ્રા। આનંદ મહિન્દ્રાની ઉંમર 68 વર્ષની છે અને આનંદ મહિન્દ્રા છેલ્લા ઘણા સમયથી બિઝનેસ કરતાં પણ વધારે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે। એમનું માર્કેટ કેપ 1.9 લાખ કરોડ રૂપિયા છે અને આનંદ મહિન્દ્રા જે છે એમની કંપની ઓટોમોબાઈલ, એગ્રીકલ્ચર, IT, એરોસ્પેસ, બિઝનેસ એવા ઘણા બધા સેક્ટરમાં છે, પરંતુ એમને દીકરો નથી, એમને બંને દીકરીઓ છે અને આ બંને દીકરીઓ અત્યારે કંપનીની અંદર કોઈ પણ લીડરશીપ પોઝિશન પર નથી। બીજા એક ઉદ્યોગકારની વાત કરીએ જે મહિલા ઉદ્યોગકાર છે, કિરણ મજુમદાર શો, બેંગ્લોરમાં એમની કંપની છે બાયોકોન અને કિરણ 70 વર્ષના છે, એમનું માર્કેટ કેપ 32,000 કરોડ રૂપિયા છે, એમને કોઈ સંતાન નથી અને એમનો આ પતિનું ગયા વર્ષે જ અવસાન થયું હતું, એટલે કંપની કોણ ચલાવશે એ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી।
बीजा एक उद्योगकार छे नसली वाड़िया। नसली वाड़ियानी उम्र 79 ईयर छे अने एमनू मार्केट कैप 1.1 लाख करोड़ रुपया छे। आम वाड़िया ग्रुप जे छे एना घणा बधा बिजनेस छे, परंतु बॉम्बे डाइंग तरीके सौथी वधारे जाणीती कंपनी छे। नसली वाड़ियाना બે પુત્રો છે, એક જહાંગીર વાડિયા અને નેશ વાડિયા। જહાંગીર પુત્ર, જહાંગીર નાના પુત્ર છે, પણ એમણે ઘણી બધી કંપનીઓમાંથી રાજીનામા આપી દીધા છે। જ્યારે મોટા પુત્ર જે છે નેશ વાડિયા, એ હજુ ગ્રુપ કંપનીઓ સાથે જોડાયેલા છે। બોમ્બે ડાઇંગનું હમણાં તાજેતરની જ એક વાત કરીએ કે કંપનીએ સૌથી મોંઘી ડીલ મુંબઈમાં જમીનની કરી છે। લગભગ 5200 કરોડ રૂપિયામાં કંપનીએ જમીન તાજેતરમાં વેચી છે। અને આ જે વાડિયા ગ્રુપ છે એ દેશની જે સૌથી જૂનામાં જૂની કંપનીઓ છે એમાંની એક છે। 1736ની અંદર લોજી નુસરવાન વાડિયાએ આ કંપનીની સ્થાપના કરેલી। કંપની એવિએશન, કન્ઝ્યુમર, રિટેલ, રિયલ એસ્ટેટ, પ્લાન્ટેશન, આરોગ્ય એવા ઘણા બધા સેક્ટરની અંદર જોડાયેલી છે। બીજી એક કંપની છે સિપ્લા, એમના ચેરમેન હતા યુસુફ હમીદ, એ 87 વર્ષના છે। અને યુસુફ હમીદ તો ઘણા સમયથી કંપનીમાંથી નિવૃત્ત થઈ ગયા છે, અત્યારે કંપનીમાં તેઓ બિલકુલ સક્રિય નથી। એમના જે પરિવારના લોકો છે કે જે એમના વારિસ છે, એમને કંપની ચલાવવામાં ઇન્ટરેસ્ટ નથી। એટલે તાજેતરની અંદર અમેરિકાની એક કંપની છે બ્લેકસ્ટોન, એણે 33.47% હિસ્સો આ કંપનીનો ખરીદી લીધો છે। દર્શક મિત્રો, આ સિવાયના પણ ઘણા એવા બધા ઉદ્યોગકારો છે, જેમ કે સન ફાર્માના દિલીપ સંઘવી, જે 67 વર્ષના છે। મેરિકોના હર્ષ મરીવાલા 72 વર્ષના છે। ભારત ફૂડના બાબા કલ્યાણી 74 વર્ષના છે। એપોલો હોસ્પિટલના પ્રતાપ રેડ્ડી 91 વર્ષના છે। વેદાંતાના અનિલ અગ્રવાલ 69 યરના છે। અને એપોલો ટાયરના ઓમકારસિંહ કંવર 81 વર્ષના છે। આ બધા એમને પણ એમના વારસદારો શોધવાના છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું। થેન્ક યુ વેરી મચ।